ધારી પાસેના ગોપાલગાંવ ખાતે ઓપી જાટકીય હાઈસ્કૂલમાં હર ભોરે ચકલી બચાવો અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ચકલીના મારાનું વિતરણ કરીને ચકલીઓને બચાવવા અપીલ કરવામાં આવેલ. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે હર ભોલે ચકલી બચાવો અભિયાન અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ચકલીઓના મારાનું વિતરણ કરીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા અપીલ કરેલ ત્યારે છે. ત્યારે હાલ ગોપાલ ગ્રામમાં આવેલ એપી જાટકીયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલના અર્થાત પ્રયત્નથી 200 ઉપરાંત વિદ્યાર્થીઓને ચકલીઓના મારાનું વિતરણ કરીને લુપ્ત થતી ચકલીઓ બચાવવા માટે અપીલ કરેલ અને હાલ ગોપાલ ગ્રામના વતની અને હાલ અમદાવાદ ખાતે વસવાટ કરી રહેલ કોન્ટ્રાક્ટર રાજુભાઈ સરદારાને પક્ષી પ્રત્યે પ્રેમસભર પક્ષીગણનો પોતે ચકલીઓના મારાનું વિતરણ કરીને ખુશી વ્યક્ત કરેલ. આ તકે ચકલીના મારાનું વિતરણ કરવામાં આવેલ અને અંતમાં રાજુભાઈ સરદારા ચકલીઓના મારાઓનું વિતરણ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરીને ચકલીઓ બચાવવા અપીલ કરેલ. સાથે સંકુલના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ હંસાબેન વસંતભાઈ દિકેતભાઈ યુવરાજભાઈ વારા સહિત ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. પ્રતાપ વારા સાથે અશોક મણવર, ZSTV, અમરેલી. આ ચકલી બચાવો કાર્યક્રમ અંતર્ગત માળા વિતરણનો જે સરસ મજાનો રાજુભાઈ સરદારા દ્વારા જે કાર્યક્રમ ઘણા સમયથી ચાલી રહ્યો છે એમાં આજે અમારી ઓપી જાટકીય હાઈસ્કૂલ પણ એમાં સહભાગી થઈ છે. હરભોલે ચકલી બચાવો અભિયાન અંતર્ગત જે આ કાર્યક્રમ છે એ ખૂબ જ સારી રીતે સફળ બને અને એને માટે દરેક સ્કૂલોમાંથી પણ સારો એવો પ્રતિસાદ મળતો રહ્યો છે. નાના નાના ભૂલકાઓ દ્વારા પણ દરેકના ઘરની અંદર આજે ચકલીઓના માળા જઈ રહ્યા છે અને એના દ્વારા આ નામશેષ થતી જાતિ એ ધીમે ધીમે એનો કંઈક એમાં સંવર્ધન થાય એને બચે અને એને માટેના સતત પ્રયત્ન આ પરિવાર દ્વારા થતા રહે છે. ભગવાન આવી ને આવી પ્રવૃત્તિ એમ બોલી જાઓ. મારું નામ હરેશભાઈ વાળા, સરપંચ ગોપાલ ગ્રામ. આજ રોજ હર ભોલે ચકલી બચાવો અભિયાન અમારા ગામમાં હાઈસ્કૂલની અંદર આયોજન કરેલું, તેમાં અમારા ગામના વતની રાજુભાઈ સરદારા અને એના કુટુંબ વતી આજે હાઈસ્કૂલમાં વિતરણ કરેલું ચકલી બચાવનું અને આજે વિતરણ રાજુભાઈ હસ્તક કરેલું છે અને જે આ કાર્ય કરે છે એને માટે ભગવાન એને ખૂબ સદબુદ્ધિ આપે અને આવા કાર્ય કરતા રહે.